નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોરોના મહામારી વચ્ચે સર્જાયેલ લોકડાઉનની પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બાયડના ઓનલાઈન શિક્ષણ કાર્યમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે મિત્રો ધોરણ 9 વિષય વિજ્ઞાનની અંદર એક નવું પ્રકરણ 10 ગુરુત્વાકર્ષણ વિશે અભ્યાસ કરીશું. તો આજે આપણે પ્રકરણ 10 નું લેક્ચર 1 જોઈશું. તો પ્રકરણ 10 ગુરુત્વાકર્ષણ નું લેક્ચર 1 જોતા પહેલા આપણે થોડું પ્રકરણ 8 એટલે કે ચેપ્ટર 8 અને ચેપ્ટર 9 વિશે થોડી માહિતી લઈએ. તો ચેપ્ટર 8 માં આપણે જોતા હતા કે કોઈ પણ પદાર્થની બે અવસ્થાઓ હોય છે. કઈ બે અવસ્થાઓ? એક તો સ્થિર અવસ્થા અને બીજી ગતિની અવસ્થા. તો આપણે ક્યારે કહેતા કે પદાર્થ સ્થિર છે? તો જો પદાર્થ સમયની સાપેક્ષે પોતાનું સ્થાન બદલતો ન હોય તો આપણે તેને સ્થિર પદાર્થ તરીકે ઓળખતા હતા, અને જો પદાર્થ સમયની સાપેક્ષે પોતાનું સ્થાન બદલતો હોય તો આપણે તેને ગતિમાન પદાર્થો કહેતા હતા. બરાબર, સ્થિર પદાર્થ સ્થિર હોય અને ગતિમાન પદાર્થ ગતિમાં હોય, એટલે આપણે ગતિના અમુક પ્રકારો વિશે ચર્ચા કરી. સુરેખ ગતિ, વર્તુળાકાર ગતિ, આંદોલિત ગતિ, નિયમિત પ્રકારની ગતિ, અનિયમિત પ્રકારની ગતિ. પછી ગતિના દરનું માપન કરવા માટે કેટલીક ભૌતિક રાશિઓનો અભ્યાસ કર્યો, ઝડપ, વેગ, પ્રવેગ. બરાબર, હવે આપણે ચેપ્ટર 9 બરાબર, તો ચેપ્ટર 9 ની અંદર આપણે એ ભણ્યા કે પદાર્થની બે અવસ્થાઓ સ્થિર અવસ્થા અને ગતિમાન અવસ્થામાં ફેરફાર કરવા માટે, એટલે કે સ્થિર પદાર્થને ગતિમાં લાવવા માટે અને ગતિમાન પદાર્થને સ્થિર કરવા માટે, અથવા ગતિમાન પદાર્થની ગતિમાં ફેરફાર કરવા માટે. બરાબર, ગતિમાં ફેરફાર કરવા માટે શું કરવું પડે છે? તો કોઈ બાહ્ય અસર લગાડવી પડે છે. કોઈ બાહ્ય અસર લગાડવી પડે છે, અને તે બાહ્ય અસરને આપણે શું નામ આપ્યું? તો બળ નામ આપ્યું. બરાબર, તો પદાર્થની સ્થિર અવસ્થામાંથી ગતિમાં અને ગતિમાંથી પાછી સ્થિર અવસ્થા કાં તો ગતિના દરમાં ફેરફાર કરવા માટે શેની જરૂર પડે છે? બાહ્ય બળની. બરાબર, તો આપણે બળ વિશે ન્યૂટનની ગતિના 3 નિયમો જોયા કે જો પદાર્થ પોતાની સ્થિર અવસ્થા જાળવી રાખતો હોય, બરાબર, તો જ્યાં સુધી કોઈ પદાર્થ ઉપર અસંતુલિત બાહ્ય બળની અસર ન થાય ત્યાં સુધી તે પોતાની સ્થિર અવસ્થા કે ગતિમાન અવસ્થા જાળવી રાખે છે. એને આપણે ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ કીધો. બરાબર, ગતિનો. તે જ પ્રકારે આગળ, તો પદાર્થના અસંતુલિત બળ સેના બરાબર હોય છે? તો તેના વેગમાનમાં સમયની સાપેક્ષે થતા ફેરફાર જેટલું હોય છે. બરાબર, આપણે p ને વેગમાન કહેતા હતા અને વેગમાન દળ અને વેગના ગુણનફળ જેટલું હતું. તો આ હતો ન્યૂટનનો બીજો નિયમ. તે જ પ્રકારે ન્યૂટનનો ત્રીજો નિયમ કે આઘાત અને પ્રત્યાઘાત પરસ્પર કેવા મૂલ્યના હોય છે? સમાન મૂલ્યના, પણ કેવા હોય છે? પરસ્પર વિરુદ્ધ દિશાના. તો આ હતો ન્યૂટનનો ત્રીજો નિયમ. તો જે પ્રકારે આપણે જાણીએ છીએ કે પદાર્થને સ્થિર અવસ્થામાંથી ગતિમાં લઈ જવા, સ્થિર અવસ્થામાંથી ગતિમાં લઈ જવા બાહ્ય બળની જરૂર પડે છે. બરાબર, તે જ પ્રકારે જ્યારે કોઈ h ઊંચાઈએ રહેલા ગળાને તમે આકૃતિની અંદર જોઈ શકો છો કે એક માણસ એક થાંભલા ઉપર, બરાબર, એક ઓટલા ઉપર h ઊંચાઈએ રહી અને દડાને શું કરે છે? છોડે છે. આ મિત્રો પૃથ્વીની સપાટી છે, સંક્ષિતિજ. બરાબર, અને દડાને ઉપરથી છોડવામાં આવે છે, તેના ઉપર કોઈ અસર લગાડવામાં આવતી નથી. બરાબર, આ સ્થિર અવસ્થામાં છે, ઉપર સ્થિર અવસ્થામાં હોય છે. તો સ્થિર અવસ્થામાંથી દડો જ્યારે ઉપરથી છોડવામાં આવે છે તો એના ઉપર કોઈ બાહ્ય બળની અસર થતી નથી. બરાબર, દડા ઉપર બાહ્ય બળની અસર થતી નથી, અને તે અસર કર્યા વગર જ દડાને છોડવામાં આવે છે. તો દડો શું કરે છે? તો દડો સ્થિર અવસ્થામાંથી કઈ અવસ્થામાં આવે છે? ગતિમાં આવે છે. બરાબર, સ્થિર અવસ્થામાંથી ગતિમાં આવે છે. તો અહીં આગળ તો આપણે કોઈ બાહ્ય બળ લગાડી નથી,
તો દડો સ્થિર અવસ્થામાંથી કેમ ગતિમાં આવ્યો? તો એના માટે બરાબર એના માટે એક વૈજ્ઞાનિક સર આઇઝેક ન્યૂટન બરાબર જેમનો જન્મ 1642 થી 1722 સુધી મૃત્યુ બરાબર જન્મ અને મૃત્યુ તો સર આઇઝેક ન્યૂટને એક સાર્વત્રિક નિયમ આપ્યો કે તમે વાર્તા જાણો છો કે સર આઇઝેક ન્યૂટન જ્યારે એક સફરજનના ઝાડ નીચે બેઠા હતા બરાબર સફરજનના ઝાડ નીચે બેઠા હતા ત્યારે એક સફરજન શું થાય છે ઝાડ ઉપરથી નીચે પડે છે ત્યારે તેમને વિચાર આવ્યો એક સફરજન ઝાડ ઉપરથી કઈ દિશામાં પડ્યું નીચેની દિશા તરફ તો જે રીતે આ દડો ઉપરથી નીચે તરફ પડે છે તે જ રીતે સફરજન શું થયું ઝાડ ઉપરથી નીચે પડ્યું તો એમને વિચાર આવ્યો કે સફરજન નીચે જ કેમ પડ્યું કે ઉપર કેમ ના ગયું બરાબર તો તે પ્રશ્નના જવાબ માટે તેમણે એક નવા બળની શોધ કરી અને તે બળને આપણે ઓળખીએ છીએ કે ગુરુત્વાકર્ષણ બળ તે બળને આપણે કયા બળ તરીકે ઓળખીએ છીએ તો ગુરુત્વાકર્ષણ બળ તો ગુરુત્વાકર્ષણ બળનો અભ્યાસ તમે અગાઉના ધોરણોમાં કર્યો છે ધોરણ 8મો 7મો બરાબર અને આ વાર્તા વિશે પણ તમે જાણો જ છો સર આઇઝેક ન્યૂટન અને સફરજનની વાર્તા જે વિદ્યાર્થી ન જાણતો હોય તેવું બની શકે નહીં તો એ બળને આપણે ગુરુત્વાકર્ષણ બળ નામ આપ્યું તો આપણને ખબર જ છે કે સૂર્ય અને પૃથ્વી સૂર્યની આજુબાજુ શું ફરે છે પૃથ્વી તો જ્યારે તમે મેળામાં ફરવા ગયા હશો તો એક ચકડોળમાં બેઠા હશો તો ચકડોળમાં બેઠા હોય એ વખતે જ્યારે ચકડોળ ફરવાનું શરૂ કરે છે તો તમને આભાસ થતો હોય કે તમે ચકડોળથી દૂર ફેંકાઈ જશો તો તમે ચકડોળથી દૂર કેમ નથી ફેંકાતા તો તમે સીટ બેલ્ટ બાંધેલો હોય છે તે આગળ બરાબર તો કાં તો કઈ લોખંડની પટ્ટીને મજબૂતાઈથી પકડેલી હોય છે એ કારણે તમે ચકડોળની બહાર ફેંકાઈ જતા નથી પરંતુ તમને ખ્યાલ હશે કે પૃથ્વી પોતાની ધરી ઉપર પોતાની ધરી ઉપર શું કરે છે ધરી ભ્રમણ કરે છે પૃથ્વી પોતાની ધરી ઉપર શું કરે છે ધરી ભ્રમણ અને ધરી ભ્રમણના કારણે તમે બહાર ફેંકાઈ કેમ નથી જતા તો તે પ્રશ્નનો જવાબ આપણને સેના ઉપરથી મળે છે ગુરુત્વાકર્ષણ બળ તો પૃથ્વી ગોળ ગોળ ફરે છે પોતાની ધરી ઉપર તેના કારણે આપણે પૃથ્વી ઉપરથી ફેંકાઈ જતા નથી તો તેનું શું કારણ છે તો ગુરુત્વાકર્ષણ બળ તો આપણને ગુરુત્વાકર્ષણ બળ દ્વારા પૃથ્વી પોતાની તરફ જકડી રાખે છે અને તેના કારણે પૃથ્વીની ધરી ભ્રમણની ગતિના કારણે આપણે દૂર ફેંકાઈ જતા નથી અને પૃથ્વી ઉપર જળ અવસ્થામાં રહીએ છીએ તો તેના પાછળ પણ કયું કારણ જવાબદાર છે ગુરુત્વાકર્ષણ બળ તે જ રીતે સૂર્યની આજુબાજુ પૃથ્વી ગોળ ગોળ ફરે છે પૃથ્વીની આજુબાજુ ચંદ્ર બરાબર જેને આપણે મૂન કહીશું તે મૂન પણ પૃથ્વીની આજુબાજુ ગોળ ગોળ ફરે છે તો તે કેમ ગોળ ગોળ ફરે છે તો પૃથ્વી અને બીજો ચંદ્ર ચંદ્ર પૃથ્વીની આજુબાજુ ગોળ ગોળ ફરે છે તો કેમ ફરે છે તો પૃથ્વીની જોડે પોતાનું શું છે દળ તે જ રીતે ચંદ્ર જોડે પણ શું છે પોતાનું દળ અને તે બંનેને પોતાનું સેપરેટ દળ હોવાના કારણે તે શું ધરાવે છે તો ગુરુત્વાકર્ષણ બળ ધરાવે છે અને ગુરુત્વાકર્ષણ બળના કારણે તે પોતાનાથી અમુક અંતર જાળવી રાખીને ફરે છે પોતપોતાના ગુરુત્વાકર્ષણ બળ જાળવી રાખીને ચંદ્ર પૃથ્વીની આજુબાજુ ગોળ ફરે છે તે જ રીતે પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરે છે તો આપણે આ પ્રકરણમાં જાણીશું કે ગુરુત્વાકર્ષણ બળ શું છે અને ગુરુત્વાકર્ષણનો અભ્યાસ કરવા માટે કયા કયા પરિબળોનો કેવા પ્રકારના તંત્રોનો અભ્યાસ કરવામાં આવે છે તો ગુરુત્વાકર્ષણ બળની શોધ કોણે કરી તો સર આઇઝેક ન્યૂટને અને ગુરુત્વાકર્ષણ બળ મિત્રો શું છે તો કુદરતનું મૂળભૂત બળ ગુરુત્વાકર્ષણ બળ શું છે તો કુદરતમાં રહેલું મૂળભૂત બળ છે બરાબર તે જેને સેના વડે દર્શાવાય છે એફ જી
ग्रेविटेशन फोर्स बराबर गुरुत्वाकर्षण ने आपने शू कही ग्रेविटेशन बराबर कुदरत नो मूलभूत बल। तो आपने जानिए छे के कुदरत नी अंदर मूलभूत चार बड़ो छे कया कया तो गुरुत्वाकर्षण बल विद्युत चुंबकीय बल प्रबल न्यूक्लियर बल अने न्यूक्लियर बल। तो आ प्रकारे गुरुत्वाकर्षण बल की जेनी शोध सर आइजैक न्यूटने करी अने जे कुदरत मां रहेल शुं छे मूलभूत बल के जेना विशे आपणे आ प्रकरण नी अंदर आगळ अभ्यास करीशुं। अने गुरुत्वाकर्षण बल सेना माटे जवाबदार छे तो ज्यारे कोई पदार्थ ने छोड़वामां आवे छे ત્યારે એના ઉપર બાહ્ય અસર આપણે કરતા નથી પરંતુ તે શેની અસર હેઠળ આવે છે તો તે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ આવે છે બરાબર તે દળો શેના અસર હેઠળ આવે છે તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ આવે છે અને તેના કારણે તે સ્થિર અવસ્થામાંથી નીચે તરફ ગતિમાં આવે છે। તો આ પ્રકરણની અંદર આપણે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ બરાબર સાર્વત્રિક નિયમ એટલે દરેક જગ્યાએ ગુરુત્વાકર્ષણ બળ ફેલાયેલું છે બરાબર મુક્ત પતન કરતા દડાની અંદર પૃથ્વીની ગતિની અંદર પૃથ્વી અને ચંદ્રની ગતિની અંદર પૃથ્વી અને સૂર્યની ગતિમાં સૂર્ય અને તેની આજુબાજુ બ્રહ્માંડ કરતા નવ ગ્રહોમાં અને સૂર્ય જે ગેલેક્સી બરાબર જે મંદાકિનીની આજુબાજુ ફરે છે તેમાં પણ કયું બળ જવાબદાર છે તો ગુરુત્વાકર્ષણ બળ। એટલે ગુરુત્વાકર્ષણ બળ આખા બ્રહ્માંડમાં સાર્વત્રિક રીતે ફેલાયેલું છે અને બરાબર પછી આગળ આપણે ગુરુત્વ પ્રવેગનો અભ્યાસ કરીશું। તો જ્યારે આ દળો ઉપરથી નીચે ગતિમાં આવે બરાબર તો ત્યારે તેનો પ્રવેગનું મૂલ્ય કેટલું હશે તો ત્યારે તેના પ્રવેગનું મૂલ્ય ગુરુત્વ પ્રવેગના મૂલ્ય જેટલું હોય છે। તો જ્યારે કોઈ પદાર્થ ઉપરથી નીચે છોડવામાં આવે તો તે કેટલા પ્રવેગથી નીચે જશે પ્રવેગથી તો તે ગુરુત્વાકર્ષણના બળના કારણે ગુરુત્વ પ્રવેગ જેટલા પ્રવેગથી નીચે પડશે। તો આપણે ગુરુત્વ પ્રવેગની ગણતરી કરીશું ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ મુક્ત પતન તો પદાર્થને છોડવામાં આવે છે તો તે શેની અસર હેઠળ ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ ઉપરથી નીચે મુક્ત પતન કરશે તેનો અભ્યાસ કરીશું અને તેની ગતિનો પણ અભ્યાસ કરીશું પદાર્થના દળ અને વજન વચ્ચેનો તફાવત બરાબર આપણે દળને શું કહીએ છીએ એમ અને વજનને કહીએ છીએ વેઇટ ડબલ્યુ બરાબર તો વેઇટનો એકમ શું છે મિત્રો તો વેઇટનો એકમ છે ન્યૂટન અને તે શેનો એકમ છે બળનો એકમ તો વજન એક પ્રકારનું શું છે બળ તો આપણે તેમને સંયુક્ત રીતે વજન બળ કહીશું અને વજન બળ શું હોય છે તેનો અભ્યાસ કરીશું તે જ રીતે આપણે દળને એમ વડે દર્શાવીએ છીએ કે જે પદાર્થમાં રહેલો દ્રવ્યનો જથ્થો છે। પછી આગળ દબાણ વિશે વાત કરીશું દબાણ એટલે કે પ્રેશર તો દબાણ ક્યારે ઉદ્ભવે તો જ્યારે કોઈ પદાર્થ ઉપર સમાન બળ લગાડવામાં આવે તો તેના ક્ષેત્રફળ દીઠ લાગતા દબાણને શું કહીશું દબાણ તો એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને આપણે કહીશું દબાણ। પછી આગળ આર્કિમિડીઝનો સિદ્ધાંત અને સાપેક્ષ ઘનતા તો આર્કિમિડીઝનો સિદ્ધાંત શેના માટે છે તો જ્યારે એક પાણીની અંદર એક પથ્થરને ડુબાડવામાં આવશે તો તે પથ્થર પોતાના દળ જેટલો પોતાના દ્રવ્યમાન જેટલો પાણીને શું કરશે ખસેડશે અને તેના ઉપરથી આપણે આર્કિમિડીઝનો સિદ્ધાંત તારવીશું અને તેના ઉપરથી સાપેક્ષ ઘનતા વિશે પણ અભ્યાસ કરીશું। તો આ પ્રકરણની અંદર આપણે ગુરુત્વાકર્ષણ બળ ગુરુત્વ પ્રવેગ મુક્ત પતન કરતો પદાર્થ આર્કિમિડીઝનો નિયમ દળ વજન અને દબાણ વિશે પણ અભ્યાસ કરવાનો છે। તો આ હતું લેક્ચર 1 આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ગુરુત્વાકર્ષણ બળ વિશે અભ્યાસ કરીશું।